અજ્ઞાની રોનક અયોધ્યાનું અજવાળું દેવતાઓને ગમતું નથી કે રામ ગાદી ઉપર બેસી ગયા તો આપણી સમસ્યા આમનમ રહેશે. કોઈ પણ હિસાબે રામ વનમાં જવા જોઈએ. અયોધ્યાનું અજવાળું દેવતાઓને એ રીતે ન ગમ્યું જેમ ચોરને ચાંદની રાત ન ગમે. તમામ દેવતાઓ ઉપર બેઠા બેઠા વિચાર કરે છે કે કોઈ પણ હિસાબે રામ વનમાં જવા જોઈએ. અહીંયા આખી અયોધ્યા ઉછાળામાં નાચે છે અને દેવતાઓ આવો વિચાર કરે કે કઈ કેવું કરવું જોઈએ કે રામ વનમાં જાય. તમામ દેવતાઓ એ ચિંતિત સ્વરે ભેગા થઈ સરસ્વતીને પુકાર્યા, સરસ્વતીની સ્તુતિ કરી. તમામ દેવતાઓ સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા છે. હે ભગવતી, તમે પ્રગટ થાઓ, અમારી ઈચ્છા પૂરી કરો, કોઈ પણ હિસાબે રામ આવી રીતનું કંઈક કરે. આમ દેવતાઓ સરસ પુકારી રહ્યા.
શુભ્ર
Pranavau
Pranam.
અયોધ્યાના આકાશમાં સરસ્વતી ઘૂમે
કે કોની બુદ્ધિ બગાડવું, કોને રામ વનવાસમાં નિમિત્ત બનાવો. સરસ્વતીને એક વસ્તુનો ખ્યાલ હતો કે જેનો જન્મ અયોધ્યામાં થયો હશે અને જન્મીને જેણે અયોધ્યાની સરયુનું જળ પીધું હશે એની બુદ્ધિ નહીં બગાડી શકાય. અને વાત પણ સાચી, સરસ્વતી બુદ્ધિ બદલી શક્યા છે મંથરાની. મંથરા અયોધ્યાનો જીવ નથી, મંથરા કૈકેયીની સાથે કરિયાવરમાં આવેલું પાત્ર છે. તું ઘૂમે છે એમાં મંથરા રાજમાર્ગ ઉપર નીકળી કૈકેયીની દાસી, જેનો પરિચય ગોસ્વામીજી મંદમતી તરીકે આપે છે. નામ મંથરા મંદમતી ચેરી કૈકેયી કેરી. મંથરા નામની મંદમતી કૈકેયીની દાસી એ જતી હતી સરસ્વતી, એને લાગ્યું કે આની બુદ્ધિને બદલી નાખો. અને જ્યાં રજોગુણી માયાનો પ્રહાર કર્યો મંથરાની બુદ્ધિ ઉપર, ગઈ ગીરા મતી ફેરી. સરસ્વતીએ મંથરાની બુદ્ધિ બદલી. આખી દુનિયાએ સ્વીકારેલું સૂત્ર છે કે આ જગતમાં ગુણ અને દોષ બંને છે. આગળ પણ ચર્ચા કરી કે કદાચ વધારે ગુણ હોય તો દોષ ઓછા હોય, દોષો વધારે હોય તો ક્યાંક ગુણો પણ દબાયેલા હોય છે. પણ બ્રહ્માની સૃષ્ટિમાં બે અપવાદ છે, એક ભરત અને બીજી મંથરા. આ અપવાદ છે. ભરત એક એવું વ્યક્તિત્વ છે જેનામાં કોઈ દોષ નથી, અને મંથરા એક એવું વ્યક્તિત્વ છે જેમાં કોઈ ગુણ નથી. રામાયણ મંથરાને નખથી શિખા સુધી ખોટી વ્યક્તિ ગણે છે. મંથરા રામાયણનું બહુ ભયંકર પાત્ર છે. રાવણ કરતા પણ ભયંકર પાત્ર રામચરિત માનસમાં કોઈ હોય તો મંથરા. અને એટલા માટે કે રાવણનું મૃત્યુ તો થયું, મંથરા તો હજી પણ જીવે છે. મંથરાની પુણ્યતિથિ બતાવી નથી. જ્યારે જ્યારે મારા અને તમારા જીવનમાં સમર્પણની જગ્યાએ સ્વાર્થ આવે, કુરબાનીની જગ્યાએ પ્રલોભન આવે, સમભાવની જગ્યાએ ઈર્ષા આવે, ત્યારે સમજવાનું આપણામાં મંથરાનો જન્મ થયો. મંથરાએ કેટલાય વ્યક્તિગત જીવનથી લઈને કુટુંબ જીવન, સમાજ જીવન, રાષ્ટ્ર જીવન, વૈશ્વિક જીવન, આ મંથરાની મનોવૃત્તિએ કેટલાય જીવનમાં રામ રાજ્યને બદલે રામ વનવાસ નિર્માણ કર્યો છે. મંથરા એક ભયંકર વિચારધારા છે, અને તે અયોધ્યાનો અંદરનું પાત્ર છે. પાછો કરુણા એ છે, રાવણ તો અયોધ્યાની બહારનો દુશ્મન, આ ભીતરનો દુશ્મન. તેથી બહુ કઠિન છે મંથરા સે બચે. બુદ્ધિ ફેરવી, અને જ્યાં બુદ્ધિ ફેરવી એટલે આખું દર્શન ફેર્યું. સ્વાભાવિક છે, આ કોઈ પણ વસ્તુનું દર્શન તો બુદ્ધિ ઉપર નિર્ભર છે ને. હું ને તમે વ્યક્તિને એ જ રીતે જોઈ શકીએ છીએ જેવી મારી તમારી બુદ્ધિની ભૂમિકા. નિર્ણય તો બુદ્ધિ આપે છે, અને ધ્યાન દેના બુદ્ધિ ઘણી વખત ગલત નિર્ણયો આપે છે. આંખનું કામ નિર્ણય કરવાનું નથી, આંખ જુએ, જોઈને તુરત જ બુદ્ધિને કહે કે આ વસ્તુ, એટલે બુદ્ધિ નિર્ણય આપે કે આ ફલાણું, આ ભાઈ છે, આ બેન છે. જોવાનું કામ આંખ કરે, નિર્ણય બુદ્ધિ આપે. આ નદી છે, આ પહાડ છે, દેખતી હે આંખ, નિર્ણય દેતી હે બુદ્ધિ. અને છતાં બુદ્ધિ પર ભરોસા મત કરે ઇતના, કે બુદ્ધિ ગલત નિર્ણય ભી દેતી. રેલવે લાઈનની વચ્ચે ઉભા રહો અને દૂર જુઓ તો આંખ જોશે કે બે પટ્ટી જતી રહે છે, રેલવે લાઈન ચાલી જાય, પણ બુદ્ધિ નિર્ણય આપશે કે રેલવે લાઈન ભેગી થઈ ગઈ. રેલવે લાઈન કદી ભેગી ન થઈ શકે. સમુદ્રને કિનારે ફરો, આંખ જોશે, બુદ્ધિ કહેશે આકાશ અને પાણી ભેગા થઈ ગયા છે, એક થઈ ગયા છે, ક્ષિતિજ. બુદ્ધિ કા નિર્ણય ગલત ભી હો સકતા. એટલા માટે આ દેશની સંસ્કૃતિએ દીક્ષિત બુદ્ધિની વાત કરી છે. આપણા મસ્તક ઉપર કોઈ સંત હાથ મૂકે એનો અર્થ એ છે
અમારી બુદ્ધિ વિકસિત થાય. મિત્ર, આ બુદ્ધિ સંતમાં ચોરને પણ જોઈ શકે સંભવ છે? હનુમાનજી જેવા પરમ સંત લંકામાં પ્રવેશ કરવા ગયા તો લંકિની એને ચોર કહ્યા, ક્યોંકિ ઉસકી બુદ્ધિ દીક્ષિત નહીં થી, બુદ્ધિને ગલત નિર્ણય દિયા. એ જ બુદ્ધિ જ્યાં દીક્ષિત થઈ છે એટલે એ જ લંકિની તુરંત નિર્ણય બદલે છે. તાત મોર અતિ પુણ્ય બહુતા દેખેવું નયન રામ કર દૂતા. પૂરા દર્શન સમાજ કા બુદ્ધિ પર નિર્ભર હૈ. તેથી કેવલ બુદ્ધિથી પરમાત્માને કોઈ પામી શક્યું નથી, એ નિર્વિવાદ સત્ય છે. કારણ કે ખંડ અખંડને ન મેળવી શકે. તો બુદ્ધિની ભૂમિકા જ્યારે જ્યારે બદલી છે, જ્યારે માનવ વિદ્વાન બન્યો છે, બુદ્ધિની ભૂમિકા પલટી માનવ મૂઢ બન્યો છે. એટલા માટે અમારે ગોસ્વામીજી જ્યારે માંગણી કરે ત્યારે આ માંગણી કરે છે. તાકે જુગ પદ કમલ મનાવું, જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. નિર્મળ મતિ મને પ્રાપ્ત થાય, મને દિવ્ય બુદ્ધિ પ્રાપ્ત થાય. જ્યાં મંથરાની બુદ્ધિ ફરી છે, આખું દર્શન ફરી ગયું, અયોધ્યાનો પ્રકાશ, અયોધ્યાનો આનંદ એને સળગાવવા લાગ્યો, આ બધું શું છે? એક જ વ્યક્તિ હોય, એક માણસને કંઈક જુદી લાગે છે, બીજા માણસને જુદી લાગે છે. વ્યક્તિ કા ક્યા દોષ હૈ? વ્યક્તિ તો વોહી કે વોહી હૈ. પણ બે બુદ્ધિ જયારે ટકરાય છે, એક બુદ્ધિ કહેતી હૈ યે હૈ, એક બુદ્ધિ કહેતી યે. વ્યક્તિ કા ક્યા કસૂર? સવાલ બુદ્ધિ પર નિર્ભર. તો મંથરાની બુદ્ધિનું આખી ભૂમિકા પલટતા એને આખું દર્શન વિચિત્ર લાગ્યું. આ બધું શું અયોધ્યામાં આટલો મોટો ઉત્સવ? જ્યારે સાંભળ્યું કે રામનું રાજતિલક છે આવતીકાલે, ઈર્ષાથી સળગી ઉઠી મહિલા, સીધી કૈકેયી ભવન. કૈકેયીની નબળાઈઓ જાણે છે આ મંથરા, અને તેથી કૈકેયીની પાસે આવી ચૂપ થઈને ઉભી રહી. કૈકેયી માએ કહ્યું, અરે તું બોલતી કેમ નથી, ચૂપ કેમ? છતાંય ન બોલી. બીજી વાર પૂછ્યું, મૌન કેમ? મને એમ લાગે છે બહુ બોલ બોલ કરે છે એટલે લક્ષ્મણજી ઘણી વાર તમાચો મારે, તને આજે પાછી મારી લાગે છે. શું થયું? છતાંય ન બોલી. તો કૈકેયી માએ કહ્યું, રામ કુશળ તો છે ને, મહારાજા દશરથજીની તબિયત તો બરાબર, તું બોલતી કેમ નથી, શું થયું? કઈ રામની કુશળતા પહેલી પૂછી, એના ઉપરથી સાબિત થાય કઈને રામ ઉપર કેટલો પ્રેમ હશે. પણ જ્યાં રામની કુશળતા પૂછી એટલે મંથરા બોલી છે, તમે રામની કુશળતા પૂછો છો તો કાન ખોલીને સાંભળી લો, રામ સિવાય કોઈને કુશળતા નથી. આજે રામ રામ હી છાંડી કુશલ કે હી આજુ, જેહી જનેશ દેહી જુબરાજ, જેહી જનેશ દેહી જુબરાજ. રામ સિવાય કોઈને કુશળતા નથી, મતલબ કાલે મહારાજા એને ગાદી આપે છે. રામને કાલે રાજતિલક થાય, શબ્દ સાંભળતા અષાઢ મહિનાનો મેઘ ગર્જના કરે અને જેમ જંગલના મોર નૃત્ય કરવા માંડે એમ માં કૈકેયી નાચવા માંડે. બહુ સુંદર મંથરા, બહુ સુંદર સમાચાર આપ્યા. મારા અંતરની ઈચ્છા વિધાતા પૂરી કરે. હું રોજ મહારાજને કહેતી હતી કે રામ લાયક છે, ગાદી આપો. રામને મારા ઉપર અતિશય પ્રેમ છે, મેં પરીક્ષા કરીને જોયું છે, રામને ગાદી આપો. આજ મારી ઈચ્છા પૂરી થાય, માંગ, તને શું આપું? મંથરાને થયું કે આ તો ઉલટું થાય. પણ હોશિયાર છે મંથરા, સમજ બહુ બુદ્ધિશાળી છે. એને એમ થયું કે કોઈ પણ રીતે હું માનસ બદલી શકીશ.
બહુ ભયંકર પાત આવે છે બહુ થોડા સમય માટે રામાયણમાં, પણ ભયંકર ઉત્પાત મચાવ્યો છે આ પાત્રે. હું તો હંમેશા કહું કે રામાયણની અંદર મંથરા જેટલી ચોપાઈઓ બોલી છે ને, યાની એના મુખમાં જેટલા વાક્યો તુલસીદાસજીએ મૂક્યા છે, એ વાક્યો દોહાઓ કોઈ વિદ્વાન રામાયણમાંથી કેવલ મંથરાના જ નિવેદનો એટલાને જુદા પાડી અને એક નાની એવી પુસ્તિકા કોઈ બનાવે તો એ પુસ્તિકા વાંચીને સંયુક્ત કુટુંબમાં તકરાર કેમ કરાવાય એ વિષયના પીએચડી થઈ શકાય. જો કોઈ આટલું જુદું પાડી દે, આવું એક ભયંકર પાત્ર છે આ મંત્ર. તો ધીમે ધીમે કઈ કઈને કહેવા લાગી, તમે આટલા બધા પ્રસન્ન બનો છો રામના રાજતિલકમાં, પણ એક પ્રશ્ન પૂછું, મેં તમને સમાચાર આપ્યા ત્યારે મળ્યા કે આના અગાઉ તમને કોઈએ કહ્યું હતું? અરે મંથરા મને વાત કરી હોય તો હું અહીં હોઉં, માં કૌશલ્યાને મદદ કરવા ન ગયો હોઉં. મને એમ લાગે છે મહારાજા સવારે મારી પાસેથી ગયા, પછી સાંજે પાછા આવે ત્યારે મને વાત કરે, વચ્ચે કંઈક નિર્ણય લેવાઈ ગયો હશે. આવે ત્યારે કહે ને, એના પહેલા તે વાત કરી, માંગ શું આપું, નહીં દેવી તો ભૂલ થાય. બિલકુલ ખોટું બોલે છે આ મહિલા. રામને ગાદી આપવાનો નિર્ણય 15 દિવસથી લેવાઈ ચૂક્યો છે, તદ્દન ખોટું બોલે છે. અને રોજ મહારાજા તમારી પાસે આવે સેવા સ્વીકારવા, છતાં તમને ખબર આપ્યા નથી આની પાછળ એક ષડયંત્ર છે. તમારો પુત્ર વિદેશ છે, એને કોઈ બોલાવે છે? દેવી રઘુકુળના નિયમમાં મોટો પુત્ર ગાદી ઉપર બેસે એ હું પણ સ્વીકારું, પણ જે રીતે રામને ગાદી અપાય છે તમારા માટે બહુ મુશ્કેલ ઊભી કરશે. કૌશલ્યા અને સુમિત્રા, મહારાજ દશરથજી તમારા ઉપર વધારે પડતું હેત રાખે છે તે જોઈ શકતી નથી, તમારી સોખ્યો ઈર્ષા કરે. અને સમય જોઈને એમણે રાજાને ચડાવ્યા છે કે આવી રીતે ઓચિંતા નિર્ણય કરો અને રામને જ ગાદી મળવી જોઈએ. અને દેવી, આ નિર્ણય મેં સાંભળ્યો ત્યારે મને આનંદ થયો, પણ મહારાજ દશરથજીને કૌશલ્યાજીએ એમ કહ્યું કે રામ ગાદી ઉપર બેસે પછી કઈ કઈને ભરતને જેલમાં પૂરી દેવાના, અમારી સેવા કરે તો એને રાખવાના, નહીંતર જેલમાં પૂરવાના, કાં તો દેશ નિકાલ કરવાના. તમારા માટે આવી રીતનો નિર્ણય લેવાયો છે, તદ્દન ખોટું બોલે છે. માટે હું તો આપને એટલું જ કહું છું કે આવતીકાલે જો રામ ગાદી ઉપર બેસી ગયા તો દૂધના પ્યાલામાં માખી પડી હોય અને એ માખીને કાઢતા જેટલો સમય લાગે એટલો સમય આ રાજ્યમાંથી તમારું સ્થાન ઉડી જતા લાગશે. તમારા કપડા પહેર્યા છે, તમારું અન્ન ખાધું છે, એટલે તમારું અહિત જોવાતું નથી, માટે મેં આ વાત કરી. તમે સાદા સીધા ભોળા છો, તમે માનો મહારાજા મારે આધીન છે, પણ દેવી સમય આવે પોતાના પારકા બનતા હોય છે. મહારાજા દશરથજી મુખના મીઠા છે, મનના મલિન છે. આમ કઈ જા મહારાજ, અવધેશની આલોચના મહિલાએ કરી, કઈ કઈ સહન ન કરી શક્યા. મંથરાના ગાલ ઉપર થપાટ મારીને કહ્યું કે ઘરફોડી જીભ ખેંચી લઈશ, એક શબ્દ જો આગળ બોલીશ. આ મારા રાજ્યનો પ્રસંગ છે, મારા કુટુંબની વાત છે. એક દાસીને હું આટલો આદર આપું, તારી આ હિંમત કે તું મારા સૌભાગ્ય સુધી પહોંચે? આર્ય નારી પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે. ગમે તે નિર્ણય હોય તો મારા કુટુંબનો નિર્ણય છે. મંથરાને ધક્કો લાગ્યો, પડી ગઈ, નારી ચરિત્ર કરીને આંસુ પાડવા લાગી, રડવા લાગી. કઈ કઈ સમજી શક્યા નહીં મંથરાને, ધીમે ધીમે કઈ કઈને દુઃખ થયું કે ગમે તેમ તો રામરાજ તિલકના સમાચાર આ મહિલાએ મને આપ્યા છે, મેં એને એવું બોલી ગઈ એટલે તમાચો માર્યો, પણ મારે એનું જતું કરવું જોઈએ. ગમે તેમ તો એ દાસી છે, ભોળું હૃદય છે, ગમે તેમ તો એ એક સંતની માતા છે. કઈ કઈ માટે ગમે તેટલી આલોચના આવી હોય, પણ એક વસ્તુ માટે તો કઈ કઈને વંદન કર્યા વગર છૂટકો નથી કે કઈ કઈ ન હોત તો ભારતને ભરત ન મળત. ભારત વર્ષને આવા એક મહાન સંતનું ભેટ પ્રદાન જેણે કર્યું એને કેમ ભૂલી શકાય. આવી ગઈ મંથરાની નજીક જઈને કહ્યું, હવે પછી આવું બોલીશ નહીં, આ અમારા રાજ્યનો અમારા કુટુંબનો નિર્ણય છે, રામ મને અતિ પ્રિય છે, બોલ શું આપું રામરાજ તિલકની વધાઈમાં. બોલે હવે બોલવાનું ક્યાં રહ્યું દેવી, તમે જીભ ખેંચી લેવાની વાત કરી, ઘરફોડી નામ આપ્યું. અરે રામ રાજવી થાય કે ભરત થાય, હું કઈ દાસીમાંથી રાણી નથી થવાની, હું તો જે છું એ જ રહેવાની છું, પણ આ તો તમારું અહિત જોવાયું નહીં એટલે બે વાત કરી, મુબારક તમને.
नहीं नहीं मंथरा एम नाराज नहीं था, वात कर सीधी बात छे देवी, तमारा तरफ जो महाराज ना मन में कोई बीजो विचार न हो तो नाना मनाना मानस ने खबर जे 15 दिवस थी उत्सव अने तमने के महाराजाए वात न करी। देवी तमे मानो छो ये तुम्हारी भूल छे, पुराण माथी दृष्टांतो आपीए ने कई 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 ना मानस मा विरोध ने ईर्ष्या ना बीज रोप्या महिना। अने धीमे धीमे मानस बदले छे, बाहर गाम जाइए ने पछी बेग मा कपड़ा भरीए एटले जे पहला कपड़ा मुक्या होय ए छेल्ले निकले, अने गोठवता गोठवता ऊपर मुक्या होय ये पहला निकले, पहलू मुकेलू छेल्ले निकले, छेल्ले मुकेलू पहलू निकले, एम जीवननी पेटी में मूल जे संस्कारो आपणा पीड्या होय ये छेल्ले निकले, अने पछी ऊपर जे संस्कारो आव्या होय पहला निकले। એમ કઈ કઈ ના માનસમાં મૂળ થોડાક સ્વાર્થના સંસ્કારો એના માતા પિતાના, પણ અયોધ્યા આવ્યા પછી સમર્પણ અને ત્યાગના સંસ્કારો એટલા એના ઉપર આવ્યા કે ધીરે ધીરે મંથરાએ એ સંસ્કારો કાઢી નાખ્યા, અને જ્યાં બેગના તળિયાના સંસ્કારો નીકળ્યા તેમાં રામ વનવાસની વાત પ્રગટ થઈ। તુલસીજી લખે છે કઈ કઈનું માનસ ગુમવા માંડે છે, મંથરા તારી વાત સાચી છે, શું રામ ગાદી ઉપર બેઠા પછી મને ને ભરતને જેલમાં પૂરી દેશે? દેવી ખોટું કહું છું, ભગવાન શંકરના સોગંદ મંથરાને શંકરને લેવા દેવા છું? ખોટા માણસના સોગંદ બધા મને શિવની આણ છે, તમારી આ દશા થશે? હું ખોટું કહું છું? રેખા ખેંચીને કહું છું મંથરા, મેં સ્વપ્નમાં કોઈનું બગાડ્યું, બહુ અચ્છા બોલતી હે કઈ ભરતની માતા, મને સ્વપ્નમાં કોઈનું ખરાબ કરતા આવડતું નથી, મને વિધાતા આવું દુઃખ કેમ આપે? દેવી સીધા સાદા અને સરળ હોય એને જ મુશ્કેલી લોકો આપે। મંથરા હું તને એક વાત કહી દઉં, હું તણાઈ જવાની હતી તે મને બચાવી લીધી, આખા વિચારો ફરે છે, હું કોઈની ગુલામી નહીં કરું, હું મારે પિયર જઈને મારું જીવન પૂરું કરી દઈશ, બાકી જો આ રીતનો વિચાર હશે